નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પાટ ઉપર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પાટ ઉપર મળે ન મળે, ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે, પછી આ માટીની ભીની અસર મળે ન મળે, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આહસતા ચહેરા મીઠી નજર મળે ન મળે, ભરી લો આંખમાં રસ્તાઓ બારીઓ ભીતો, પછી આ શહેર આગલીઓ આગળ મળે ન મળે, રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં, રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં, પછી કોઈને કોઈની કબર મળે ન મળે, વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં, વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમ સફર મળે ન મળે, વતનની ધૂળથી માથું ભરી લઉં આ દિલ, વતનની ધૂળથી માથું ભરી લઉં આ દિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પાટ ઉપર મળે, ભારતીય સમુદાય શિક્ષણ સંઘ એક બહુ જ સરસ કાર્યક્રમ ચલાવી રહ્યું છે અને તે
ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓની કવિતાઓ આપણી પ્રજા સમક્ષ પહોંચાડવાનો કાર્યક્રમ છે. આપણી કવિતા આપણા માટે એ કાર્યક્રમમાં આજે હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ, આપણા એક બહુ જ ઉત્તમ ગઝલકાર આદિલ મંસૂરીની બહુ જ જાણીતી એવી ગઝલનો આસ્વાદ કરાવવા જઈ રહ્યો છું. ગઝલના છંદશાસ્ત્રમાં આપણે નહીં પડીએ, એની અંદર જે કવિત્વ છે, એની અંદર જે લાગણી છે, એની અંદર જે ભાવ છે, એની જ આપણે વાત વિશેષ કરીશું. કવિ વિશે વાત કરીએ તો આદિલ મંસૂરી એ તો એમનું ઉપનામ છે. મૂળ નામ તો ફકીર મોહમ્મદ મંસૂરી હતું, પરંતુ આદિલ મંસૂરી તરીકે એ વિશ્વવિખ્યાત થયા. જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે એમના પિતાશ્રી કરાચી ચાલ્યા ગયા, પરંતુ થોડા વર્ષો પછી એ પાછા કરાચીથી અમદાવાદ આવી ગયા, કાપડનો વ્યવસાય કર્યો. પુત્ર આદિલ એમની સાથે જ એ વ્યવસાયમાં રહ્યા, પરંતુ એ વ્યવસાયના માણસ નહોતા, એ મૂળભૂત રીતે શાયર હતા, કવિ હતા, લાગણીના જીવ હતા. એમને અમદાવાદ ગમતું હતું, પરંતુ એવા પણ સંજોગો ઊભા થયા કે એમને અમદાવાદ છોડવું પડ્યું. ત્યારે આ અદ્ભુત કવિ 72 વર્ષના એના આયુષ્યમાં એણે વધુ પડતો સમય તો અમદાવાદમાં જ ગાળ્યો છે, પરંતુ જીવનનો જે અંતભાગ છે તે ન્યૂજર્સીમાં અમેરિકા ખાતે એમને વિતાવવો પડ્યો છે. અમદાવાદ છોડતી વખતે આ કવિને, આ શાયરને જે લાગણી થાય છે, જે દર્દ થાય છે, એ દર્દની વ્યથા એકે એક શબ્દની અંદર આ ગઝલની અંદર વ્યક્ત થઈ છે. 1936માં જન્મેલા અને 2008માં ગુજરી ગયેલા આ શાયર એક ગુજરાતી કવિતાના ઇતિહાસની એક ઘટના છે. આદિલ એક જ છે, અને ફરી કદાચ બીજો આદિલ આપણને મળશે કે કેમ એ પ્રશ્ન છે. આદિલે માત્ર કવિતા નથી લખી, માત્ર ગઝલ નથી લખી, એમણે નાટકો પણ લખ્યા છે, સરસ એકાંકીઓ પણ લખ્યા છે, પરંતુ સવિશેષ એક ગઝલકાર તરીકે એ એટલા બધા જાણીતા છે કે આદિલ મંસૂરી અને ગઝલ એ જાણે કે એકમેકના પર્યાય બની ગયા છે. તો એમની આ કવિતા વિશે હવે આપણે વાત કરીએ. અમદાવાદ છોડવું પડે છે, એમને છોડવાનું ગમતું નથી, પરંતુ સંજોગો એવા ઊભા થયા છે, પરિસ્થિતિ એવી વિકટ લાગી રહી છે કે હવે આ નગર છોડવું પડશે. આ નગર કેવું છે? નદીની રેતમાં રમતું નગર, મળે ન મળે છોડી. આ નગર છોડતી વખતે એમને કેટલો અફસોસ છે કે કદાચ ફરીવાર આ નદીની રેતમાં રમતું નગર મળે કે ન પણ મળે. અત્યારે જે સાબરમતી બે કાંઠે છલકાય છે, એની અંદર નર્મદાના પાણી નાખીને જે રીતે રિવરફ્રન્ટ બનાવાયો છે, તે વખતની નદીની આ વાત નથી. પરંતુ જે સૂકી નદી હતી, જેની અંદર માત્ર ચોમાસામાં જ ક્યારેક પાણી વહેતું હતું અને અમસ્તા એની અંદર નરી રેત હતી, અને એ રેતમાં રમતું હતું આ નગર. જો નગરને રમતું કહેવું એટલે નગરને, આખા નગરને એક બાળક સાથે સરખાવવું એ કેટલી મોટી વાત છે, અને આદિલ સિવાય બીજું કોણ કરી શકે? પરંતુ આ નગર કોનું હતું, કેવું હતું? તો આ નગરમાં હિન્દુઓ પણ હતા, મુસલમાનો પણ હતા, કોઈની વચ્ચે કોઈ પ્રકારનો વેરો વંચો નહોતો, બધા બહુ જ સમરસતાથી રહેતા હતા. અહીં મિલો હતી, આખા ભારતનું આ માન્ચેસ્ટર કહેવાતું હતું. અહીં આજીવિકા મેળવવા માટે આખા ગુજરાતમાંથી લોકો ખેંચાઈ આવતા હતા એવું આ નગર. એ વખતે મહાનગર નહોતું, એ વખતે નદી પારનો વિસ્તાર બહુ વિકસ્યો નહોતો,
ત્યારની આ વાત છે, ત્યારના અમદાવાદની વાત છે. એ અમદાવાદની વાત છે કે જેની અંદર સરખેજનો રોજો પણ હતો, સીદી સૈયદની જાળી પણ હતી, ઝૂલતા મિનારા પણ હતા, અને સાથે સાથે એની નગરદેવી તરીકે ભદ્રકાળી માતા પણ હતા. તો એ નદીની રેતમાં રમતું નગર, પોતે એ રેતમાં રમેલા છે, પરંતુ આખી આખું નગર જાણે કે એ નદીની રેતમાં રમતું હોય એવી એક સુંદર કલ્પના આ પહેલા જ શેરમાં એ કરે છે કે ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. હવે જઈ રહ્યા છીએ આ નગરને છોડીને, અને ફરી કોણ જાણે ક્યારે પાછા આવવાનું થાય ન પણ થાય. એટલે આ સ્મૃતિપટ ઉપર આ દૃશ્ય જે અત્યારે અંકાઈ ગયું છે તે જીવનના બાકી રહેલા વર્ષોમાં મળે કે ન મળે, આ મળે કે ન મળે એનો જે અફસોસ વ્યક્ત થાય છે એની આ ગઝલ છે. કે ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, જો છે તો નદી પરંતુ નદીવાળા નગરની અંદર સુગંધનો દરિયો ફેલાયેલો છે, સુગંધનો દરિયો રેલાયો છે. એ સુગંધ શાની છે? સામાજિક સમરસતાની છે, ભાઈચારાની છે, પ્રેમની છે. અહીં અત્તર વેચાતું હતું અને અહીં કોણ જાણે કેટલા બધા વિવિધ પ્રકારના લોકો વસતા હતા. કહેવાય છે ને કે અહમદશાહે આ નગર કેમ વસાવ્યું ને ક્યારે વસાવ્યું? જબ કુત્તે મેં સસ્તા આયા તબ બાદશાહને શહેર વસાયા, એવું આ નગર. એટલે બીજા બધા નગરો કરતા કંઈક જુદી માટીનું આ નગર છે. એટલે કવિ કહે છે કે પછી આ માટીની ભીની અસર મળે ન મળે, માટીની ભીની અસર, એ માટીના ભેજની અંદર, એ ભીની માટીમાં લાગણી સંગોપાયેલી છે. એ લાગણી ખબર નહીં વિદેશમાં જઈને તો ક્યાંથી મળશે. કવિને એનો બહુ અફસોસ છે કે આ નગર છોડવું પડી રહ્યું છે. એટલે એ કહે છે કે હવે તો જઈ રહ્યો છું, તો કહે છે પોતાની જાતને સંબોધીને કહે છે કે પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, હસતા ચહેરા મીઠી નજર મળે ન મળે. જુઓ કેટલા બધા પરિચિતો છે, કેટલા બધા વિશિષ્ટ વર્ગના માણસો છે, વેપારીઓ છે, ડૉક્ટરો છે, શિક્ષકો છે, બાળકો છે, યુવાનો છે, વૃદ્ધો છે, બધાની સાથે જાણે કે એક ઘરોબો બંધાઈ ગયેલો છે. એમાં ક્યાંય વચ્ચે ધર્મ સંપ્રદાય કે એવા ઉંમરના કોઈ વ્યવધાન આવતા નથી. ત્યારે આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે. એ ચહેરાઓ હંમેશા હસતા હતા, એકબીજાનું શુભ ઈચ્છતા હતા, એકબીજાના માટે શુભકામનાઓ રાખતા હતા. એટલા માટે કવિ કહે છે, શાયર કહે છે કે આ મીઠી નજર ફરી ખબર નહીં મળે કે ન પણ મળે. કારણ કે એને જાણે કે એક શાપ લાગી ગયો, એની અંદર જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, જે પ્રકારનો એક કોમી વૈમનસ્ય જેવું ઊભું થયું, એ પછી કોણ જાણે કેમ આ નગર ભવિષ્યમાં એની જે ઇમેજ છે, મૂળ ઇમેજ, એ જાળવી શકશે કે કેમ, એની કવિની શંકા ઉપજે છે. કે ભરેલો આંખમાં રસ્તાઓ, હવે તો જવાનું છે, નગર છોડીને જવાનું છે, વિદાય લેવાની છે. તો કહે છે કે ભરેલો આંખમાં રસ્તાઓ, જો એ વખતે મોબાઈલ તો નહોતો, તો આંખમાં જે રસ્તાઓની છબી ભરી લેવાની છે, એ રસ્તાઓ પર શાયર ફર્યો છે, એને વેપાર કર્યો છે, એને શાયરી લખી છે, એણે રેમટના કવિઓ સાથે અને હોટલ પોએટ્સના કવિઓ સાથે બેસીને પોતાની શાયરી લલકારી છે. ત્યારે એ રસ્તાઓ એ આંખમાં ભરી લેવાની વાત કરે છે. માત્ર રસ્તાઓ નહીં, એ નગરના જે મકાનો છે એની બારીઓ, એ બારીઓને કેમ પોતાની આંખમાં ભરવાનું કહે છે? કારણ કે બારીઓમાંથી કોઈ ઝૂકી ઝૂકીને નમણી નજરે આ શાયરોને જોતું પણ હશે, તો એ પણ હવે તો દ્રશ્ય નહીં જોવા મળે. એની ભીંતો પણ એટલી અલગારી છે કે એ ભીંતો ત્યાં કંઈ અમેરિકામાં જઈને, ન્યૂજર્સીમાં જઈને જોવા ઓછી પડવાની છે. એટલે કહે છે કે ભરેલો આંખમાં રસ્તાઓ, આનું સમગ્ર દ્રશ્ય એ આખે આખું આંખમાં એને, એનો આંખના કેમેરાની અંદર એનો ફોટો પાડી લેવાનો છે. ને પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે. જો આ શહેર છે, ગલીઓનું શહેર છે, પોળોનું શહેર છે, એની અંદર ઘર છે, બંગલા ભલે ન હોય,
એ વખતે કદાચ ફ્લેટ પણ નહોતા. તો એ સમયનું આ શહેર છે, અને આ શહેર, આ ગલીઓ, એ ગલીઓની અંદર તો કોણ જાણે કેટલી ઘટનાઓ બની હશે, કેટલાની સામે નજર મળી ગઈ હશે, કેટલા વડીલોએ આશીર્વાદ આપ્યા હશે, દુઆઓ બક્ષી હશે. પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે, ઘર વાપરે છે એ શબ્દ, એ ઘર છોડવાની આખી આ વાત છે. ઘર છોડવું એટલે કે જાણે કે જીવનથી કપાઈ જવું, એ જાતની એક વેદના સાથેની આ વાત છે. એટલે કવિ રડી લે છે, રડેલો આજે સંબંધોને વીંટળાઈ. જે સંબંધીઓ છે એકબીજાની સાથે, જે પ્રેમના સંબંધો છે, વાત્સલ્યના સંબંધો છે, મૈત્રીના સંબંધો છે, એ બધા તો અહીં રહી જશે મોટાભાગના, આપણે જઈ રહ્યા છીએ. તો એમને વીંટળાઈ વળો, એમને વીંટળાઈને રડી લો, આંસુ સારવી લો કે હવે કદાચ ફરીવાર મળીએ કે ન પણ મળીએ, પછી કોઈને કોઈની કબર મળે ન. કોણ જાણે ઉંમરે પહોંચેલા વડીલો એ ક્યારે ફાની દુનિયા છોડી દેશે, અને પછી ખબર નહીં ક્યારે આવીએ, અને આવ્યા પછી એમની કબર પણ જડે કે નહીં જડે. તો કહે છે કે પછી કોઈને કોઈની કબર મળે ન મળે, ભળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમ સફર મળે ન મળે. આ બધા જે વળાવા આવ્યા છે કવિને, શાયરને, એ સફરમાં હમ સફર મળે ન મળે, કદાચ સાથે કોઈ ન આવે, આપણે એકલાય જવાનું હોય, અને આમ તો એકલા જ જવાનું હોય છે ને, એકલા આવતા હોઈએ છીએ અને એકલા જવાનું હોય છે, પરંતુ આ વચ્ચેનો જે સમય છે એ કેટલો લાગણી સફર હોય છે એની આ વાત છે. અને જ્યારે બધા વળાવા આવ્યા છે કે ભાઈ આ દિલ, હવે તો તમે અમેરિકા જઈ રહ્યા છો, કાયમના માટે ત્યાં વસવાટ કરવાના છો, તો એ જે વળાવા આવેલા ચહેરાઓ છે એમને પણ આંખોમાં ભરી લેવાની વાત છે. એ પતિથી કદાચ સાથે આવે કે નહીં આવે, ભલે સફરમાં કોઈ હમ સફર મળે ન મળે. અને છેલ્લી જે છેલ્લો શહેર છે આ ગઝલનો, એ તો એટલો ઉત્તમ શહેર છે કે એ જોઈને, એ વાંચીને, એ સાંભળીને જો આપણી આંખ ભીંજાય નહીં, તો મને એમ લાગે છે કે આપણે માણસ કહેવા માટે, એવડાવવા માટે લાયક નથી. આદિલ કહે છે, વતનની ધૂળથી માથું ભરી લો આદિલ, અરે આ ધૂળ પછી ઉમરભર મળે ન મળે. વતનની ધૂળની વાત છે, વતનની માટીની વાત છે, એ માટીની સુગંધની વાત પણ એને પહેલા કરી દીધી છે, અને એ ધૂળથી માથું ભરી લઈને એ વિદાય થવા માંગે છે. માતૃભૂમિની આ વંદના છે, અરે આ ધૂળ પછી ઉમરભર મળે ન મળે. જો ભગવાન રામચંદ્ર જ્યારે લંકા વિજય કરે છે, અને એના પછી જ્યારે લક્ષ્મણ એમ કહે છે કે ભગવાન અયોધ્યામાં શું છે, આ તો સોનાની લંકા આપણે જીતી છે, આપણે અહીં જ રહી પડીએ તો. પરંતુ રામ એ વખતે કહે છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીએસી. તો અહીં આદિલને પણ પોતાની આ જન્મભૂમિ, ભલે એ કરાચીમાં જન્મ્યા હોય, ભલે અમદાવાદમાં જન્મ્યા હોય અને પછી કરાચી ગયા હોય, પરંતુ એ આ વતન તો અમદાવાદને જ માને છે, અને અમદાવાદ માટે આ પ્રકારનો જે પ્રેમ છે, આ નગરના પ્રેમની આ કથા છે, આ કવિતા છે. એ નગર પ્રત્યેનો જે ભાવ છે, એના પ્રત્યેની જે ભીની લાગણી છે, એ ઉમરભર મળે ન મળે, કદાચ આ વતનની ધૂળથી માથું ભરી લો, એ વતનની ધૂળ માથે ચડાવવાની વાત કરે છે. ત્યારે આવી એક સરસ ગઝલ આપણને મળી છે, અને એ શાશ્વત ગઝલ છે. કવિ ક્યારેક એની એક જ રચનાથી અમર થઈ જતો હોય છે, અને આદિલ એ રીતે આ ગઝલથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અમર થઈ ગયા છે.